પાડી સોંડલવાળા સુમેક વિદ્યાલયમાં વાર્ષિક રમતોત્સવમાં બાળકોએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો. પારડી તાલુકાના સોંદલવાડા ગામે સુમેક વિદ્યાલય ખાતે ધોરણ 1-8 બાળકો માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ અને શાળાના આચાર્ય જનક પટેલની હાજરીમાં મશાલ પ્રગટાવી આ રમતોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કુલ 350 વધુ બાળકોએ ખો ખો, કબડ્ડી, સ્લો સાયકલ, બુક બેલેન્સ, ફ્રોગ જમ્પ, દોડ, ચેસ વગેરે રમતોમાં બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ દ્વારા બાળકોને પોતાના જીવનમાં રમતોનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું. શિક્ષક મિત્રો દ્વારા આ રમતોત્સવને સફળ બનાવ્યો હતો. બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લઈ ઉત્સાહભેર વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરી હતી. આજે શાળાની અંદર વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આની અંદર ધોરણ 1-8 એટલે કે પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો મેદાનમાં ઉતરી ગયા છે. લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓ અવનવી ગેમ જેવી કે મ્યુઝિકલ ચેર, લીંબુ ચમચી, રેસ, પછી ખોખો, કબડ્ડી આ વિવિધ પ્રકારની ગેમમાં પોતાનું યોગદાન આપશે અને આ વિદ્યાર્થીઓ સાબિત પણ કરશે કે જીવનની અંદર રમતનું પણ એક અનેરું મહત્વ છે. અભ્યાસની સાથે સાથે શરીર સૌષ્ઠવ પણ અત્યંત આવશ્યક છે. વિદ્યાર્થીઓના ઉત્સાહ અને શિક્ષકોના ઉત્સાહને જોઈને લાગે છે કે વાસ્તવમાં ખરેખર આ સ્પોર્ટ્સ ડે પણ એક જીવનનો ભાગ છે. આજે ધોરણ 1-8 બાળકો માટે શાળા દ્વારા સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર બધા જ બાળકોને એક જગ્યાએ ઊભા રાખી અને શાળાના મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદ સર, શાળાના કેમ્પસ ડાયરેક્ટર મનોજ સરની હાજરીમાં મશાલ પ્રગટાવી અને આજના આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને બાળકો પણ ખૂબ ઉત્સાહિત છે અને સ્પોર્ટ્સનું જીવનમાં એક અનેરું મહત્વ છે અને બાળકો આજના આ સ્પોર્ટ્સની અંદર ભાગ દર્શાવવાથી અમને પણ લાગે છે કે બાળકોનો જે ઉત્સાહ છે એમાં દરેક અવનવી રમતો છે, ખોખો, ચેસ, કબડ્ડી આવી બધી અનેક રમતોની અંદર બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.